વરસાદની આગાહી કરવામાં આવી હતી અને સાથે સાથે ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મહાગર હાલ તો રાજ્યની અંદર હવામાન વિભાગે જે બે દિવસીય માવઠાની આગાહી કરી હતી જેમના ભાગરૂપે રાજ્યની અંદર ગઈકાલે સમગ્ર રાજ્યભરની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને જ્યાં અમુક જે તાલુકાઓ જે છે સૌરાષ્ટ્રના કે જ્યાં સૌથી વધારે જે વરસાદ જે છે તે પણ નોંધાયો ને જેના કારણે ખેડૂતો જે છે તે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કેમ કે ઉભા પાકને જે છે તે નુકસાન થયું છે આ સાથે જ રાજ્યની અંદર વરસાદના કારણે વીજળી પડવાના કારણે કુલ અઢાર લોકોના જે છે તે મોત પણ નીપજી ચૂક્યા છે વિંડીના માધ્યમથી સમજે હજુ પણ હવામાન વિભાગે બે દિવસીય જે વરસાદની આગાહી કરી છે જેના અંદર ઉત્તર ગુજરાતની અને સૌરાષ્ટ્રની અંદર હજુ પણ બે દિવસ જે છે તે યલો એલર્ટ જોવા મળી રહ્યું છે આજે પણ હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સાથે બનાસકાંઠા જે છે દાહોદ અને મહેસાણા જે વિસ્તાર જે છે કે ત્યાં યલો એલર્ટ જે છે તે જાહેર કર્યું છે સાથે પવનની ગતિ જે છે તે પણ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે સામાન્ય કરતા વધારે જે છે તે આજે પવનની ગતિ નોંધાશે ગઈકાલે પણ વહેલી સવારે જ્યારે વાદળછાયું વાતાવરણ હતું અમદાવાદ અને અમદાવાદના આસપાસના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ હતું તે દરમિયાન પવનની ગતિ જે છે અંદર જે છે તે વરસાદની શક્યતા છે ને જેને લઈને ત્યાં યલો એલર્ટ જે છે તે જાહેર કર્યું છે સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો અમરેલી જુનાગઢ અને ભાવનગર જે છે કે જ્યાં યલો એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે આ તમામ જિલ્લાઓની અંદર પવનની ગતિ જે છે તે સામાન્ય કરતા વધારે રહેવાના કારણે ઠંડી પણ જોવા મળશે ને સાથે સાથે કમોસમી વરસાદ પડે તેવી પણ શક્યતાઓ તો હાલ વ્યક્ત કરવામાં આવી છે આભાર માહિતી બદલ પ્રદીપ તો જે રીતે